राज्य में आगामी 10 दिवस में मावठू थशे खेडूतो माटे खास सलाह हवामान निष्णातों द्वारा आपवामां आवी छे। हवामान निष्णातों द्वारा कहेवामां आव्युं छे के आ 10 दिवस एवा छे के जेमां खेडूतो चोमासु पाकने व्यवस्थित साचवी सके छे। आ 10 दिवस में 28 ऑक्टोबरनो दिवस एवो हशे के जेमां कच्छ अने सौराष्ट्र में वधारे पड़ता घाटा वादळ जोवा मळशे। त्यारे चालो जाणीए अंबालाल पटेल अने हवामान विभाग शू आगाही करी छे आ मावठाने लईने, अने मावठू पड़शे तो क्या जिल्ला के क्या विस्तार में कमोसमी वरसाद थवानी संभावना छे तेनी संपूर्ण माहिती तमने तारीख साथे आपवामां आवशे। तो खास वीडियो ने एंड सुधी जोवानुं चूकशो नहीं। जो तमे पण गुजरातनी पड़े पड़नी अपडेट मेळवा मांगता हो तो हमणां ज आ चेनल ने सब्सक्राइब करो अने कमेंट में आपेली लिंक उपर क्लिक करीने खास आपणा व्हाट्सएप ग्रुप में जोड़ावानुं चूकशो नहीं। नमस्कार, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા YouTube ચેનલ ઉપર। રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। છેલ્લા દિવસોમાં એકાદ જગ્યા પર માવઠું પણ વરસ્યું હતું, જેથી ખેડૂતોમાં અત્યાર સુધી માવઠાનો ડર પણ હતો, જેમાં પણ ડરવાની જરૂર નથી તેમ હવામાન નિષ્ણાત દ્વારા કહેવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત દ્વારા આગામી 10 દિવસ રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે। આ આગાહી ખેડૂતો માટે ઘણી ફાયદાકારક રહી શકે છે। તો ચાલો જાણીએ આગામી 10 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, હવામાન નિષ્ણાતોના મતો અને એની સાથે સાથે હવામાન વિભાગ પણ શું કહી રહ્યું છે તે પણ જાણી લઈએ। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 10 દિવસ માવઠું પડશે કે નહીં અને ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની તેઓએ માહિતી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 26 એટલે કે આજથી આવનારા 10 દિવસ સુધી માવઠાની કોઈ શક્યતા નથી। નજીકના ભવિષ્યમાં અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ નથી, જેના કારણે પણ ગુજરાત પર વરસાદનો ખતરો નથી આવતો। આ સાથે ઉત્તર ભારતમાં પણ કોઈ મોટી અસ્થિરતા સર્જાવવાની નથી। આ ઉપરાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ 10 દિવસ એવા છે કે જેમાં ખેડૂતો ચોમાસુ પાકને વ્યવસ્થિત સાચવી શકે છે। આ 10 દિવસમાં 28 ઓક્ટોબરનો દિવસ એવો હશે કે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે પડતા ઘાટા વાદળ થશે। આને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના એકલ દોકલ જગ્યાઓ પર સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। ખેડૂતોએ મગફળી વાવેલી હોય તો તેને નુકસાન કરે તેવા વરસાદી ઝાપટા નહીં હોય, એટલે કે ખેડૂતોએ 28 તારીખથી પણ ગભરાવવાની જરૂર નથી, સામાન્ય હળવો વરસાદ પડી શકે છે। ખાસ ખેડૂતો માટે એમ પણ જણાવ્યું છે કે 5 નવેમ્બર સુધી હવામાનની કોઈ અસ્થિરતા કે માવઠું થાય આવે તેવું હાલ દેખાતું નથી, જેથી આ 10 દિવસમાં ખેતીકામમાં કોઈ હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો કરી શકો છો। જેમનું હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય અને ખેતર તૈયાર કરી દીધા હોય તેવા ખેડૂતોએ હજી રાહ જોવાની છે। શિયાળુ પાક માટે હજી તાપમાન ઊંચું રહેવાનું છે। દિવાળી બાદ એટલે 20 નવેમ્બર પછી તાપમાન નીચું આવશે, જેથી શિયાળુ પાકના વાવેતર માટે રાહ જોવી પડશે। આ ઉપરાંત તેઓએ રાજ્યના ઓવરઓલ વાતાવરણ અંગે જણાવતા કહ્યું છે કે આવનારા 10 દિવસ સુધી તાપમાન ઊંચું રહેશે અને હવામાન શુષ્ક રહેશે। હવે એક નજર કરીએ હવામાન વિભાગની આગાહી પર। આગામી 4 દિવસ વરસાદ અંગે હવામાન ખાતાની મોટી આગાહી, ક્યાં સુધી ઝેલવું પડશે ગરમીનું ટોર્ચર, ચાલો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ જાણીએ। આગામી 5 દિવસ સુધી દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં। હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે। હવામાન ખાતાએ ગુજરાત માટે શું આગાહી કરી છે તે પણ જાણીએ।
आगामी 5 दिवस दरमियान केरल में गाजवीज साथ हळवाथी मध्यम वरसाद अने पवन फूंकाई शके छे। आ साथे ज नागालैंड, मणिपुर अने पूर्व अरुणाचल प्रदेश में आज एटले के 26 ऑक्टोबरे वरसाद पड़ी शके छे। हवामान खाताए गुजरात माटे पण आगाही करी छे। गुजरात में केवुं रहेशे हवामान? हवामान विभागना डायरेक्टर डॉक्टर मनोरमा मोहंतीए जणाव्युं छे कि आगामी 5 दिवस वरसादनी कोई शक्यता नथी। आगामी 2 दिवसमां तापमान घटशे अने 2 डिग्री जेटलो तापमानमां घटाडो थशे। ट्रांजिस्ट महीनो होवाथी तापमान यथावत रहेशे। दिवसे 36 डिग्री ज्यारे रात्रे 21 डिग्री तापमान रहेवानी शक्यता छे। बपोरे गरमी अने राते ठंडकनो अनुभव थशे। आम हवामान खाताना जणाव्या मुजब शियाळा पहेला राज्यमां डबल ऋतुनो अनुभव थशे। सवारे अने रात्रे ठंडी तो बपोरे गरमीनुं टोर्चर लोकोने सहन करवुं पड़शे। बीमारीथी बचवा डबल ऋतुमां सावचेत रहेवुं जरूरी छे। हवामानुं पूर्वानुमान करती खानगी एजन्सी स्काईमेटनुं मानीए तो आजे पूर्वोत्तर भारत, गंगीय पश्चिम बंगाळ અને ઓડિશાના કાંઠા વિસ્તારો, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો, આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ શક્ય છે, જ્યારે ઉત્તર પશ્ચિમ, મધ્ય તથા પૂર્વ ભારતમાં ન્યૂનતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે। શરદ પૂર્ણિમા સુધી આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે। વધુમાં મનોરમા મોહંતીએ કહ્યું છે કે હાલ ટ્રાન્ઝિશન મંથ છે। ચોમાસા અને ઠંડીની વચ્ચે ઓક્ટોબર અને નવેમ્બર ટ્રાન્ઝિશન મંથ કહે છે, તેને આપણે સાયક્લોન મંથ પણ કહીએ છીએ। મોટા ભાગે આ 2 મહિના દરમિયાન અરબસાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોન બનતા હોય છે। આ સમયગાળા દરમિયાન રાત્રે ઠંડક અનુભવાય છે અને દિવસે ગરમી લાગે છે। આ વર્ષે શિયાળો ટૂંકો રહેશે, ઠંડી પણ ઓછી પડશે, ફેબ્રુઆરીથી જ ગરમી લાગશે। શિયાળાને લઈને અલગ અલગ હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યા છે, પરંતુ અંબાલાલ પટેલ શિયાળાને લઈને શું આગાહી કરી છે તે જાણવી ખૂબ જરૂરી છે। અંબાલાલ પટેલની મોટા ભાગની આગાહી જે છે તે હંમેશા સાચી ઠરતી હોય છે। એ પછી વાવાઝોડું હોય, વરસાદ હોય કે શિયાળો હોય કે પછી બળબળતા તાપની આગાહી હોય, દરેક આગાહી અંબાલાલની મહત્વની મોટા ભાગે સાચી પડે છે। ત્યારે અંબાલાલ પટેલે શિયાળાને લઈને શું પૂર્વાનુમાન કર્યું છે, આ વર્ષે શિયાળો કેવો રહેશે તે ખાસ આજના વિડીયોમાં જાણવાનું છે, તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં। ચોમાસામાં ઓછા વરસાદ માટે કારણભૂત સાબિત થયેલ અલનીનો શિયાળાની ઋતુ પર પણ અસર કરશે। વિશ્વ હવામાન સંગઠન અને અમેરિકાની હવામાન એજન્સી NOAAના મતે મે 2024 સુધી ઉત્તરીય ગોળાર્ધમાં અલનીનો સક્રિય રહેવાની 85% સંભાવના છે। તેના કારણે દરિયાની સપાટીનું તાપમાન સરેરાશ કરતા હાલ 1.3 ડિગ્રી વધારે છે। ફેબ્રુઆરી એપ્રિલ 2016 પછી દરિયાના તાપમાનમાં આટલો વધારો પહેલી વાર નોંધાયો છે। ત્યારે દરિયાનું આ વિચિત્ર તાપમાન અને અલનીનોની અસરના કારણે આ વર્ષે શિયાળો કેવો રહેશે તેનું પૂર્વાનુમાન અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંને દ્વારા કરવામાં આવ્યું છે। આપણે આજના વિડીયોમાં બંનેના પૂર્વાનુમાન વિશે જાણવાનું છે કે આવનારો શિયાળો કેવો રહેશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે। આ વર્ષે શિયાળો ઉપર અલનીનોના અસરના કારણે થોડો મોડો શરૂ થશે। 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને જેના કારણે ગુજરાતમાં ઠંડી શરૂ થશે। એટલે કે અંબાલાલના મત મુજબ 22 ડિસેમ્બર પછી જે હિમવર્ષા થવાની છે ત્યારબાદ ગુજરાતમાં ઠંડી જોવા મળશે, પરંતુ આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે। 5 ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં કાતિલ ઠંડીને વેગ મળશે। આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે। ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે। એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલાં સવારે ઠંડીનો અનુભવ થશે, પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહીં। 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતાં સવારે ઠંડક રહેશે। આ દિવસોમાં રોગિષ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે।
અને સમુદ્રમાં વરસાદ વધુ થશે। આ શરદ પૂનમે ચંદ્ર ગ્રહણ છે। જો પૂનમે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેતો તો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે। अर्थ साइंस विभाग ना पूर्व सचिव अने हवामान शास्त्री डॉक्टर माधवन नैयर राजीव ने यूरोपियन सेंटर फॉर मीडियम रेंज वेधर फोरकास्ट मॉडल ने टांकी ने जणाव्यू हतु के अलनीनो ना कारणे आगामी शियाळा मां वधु ठंडी नहीं पड़े। शियाळानी ऋतु पण टूंकी रहेशे एटले के ठंडी पण ओछी पड़शे। नवेम्बर थी फेब्रुआरी सुधी तापमान सामान्य करता वधु रहेशे। તેથી શીતલહેરની શક્યતા પણ ઓછી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછું તેથી હિમવર્ષા પણ ઘટશે। શિયાળાની ઋતુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા પછી શીતલહેરી અથવા ઠંડા દિવસોનો સમયગાળો આવે છે। આ દરમિયાન પર્વતોના ઠંડા પવન મેદાનો સુધી પહોંચે છે અને આકાશ સંપૂર્ણ સ્વચ્છ થઈ જાય છે। જો કે આ વખતે હિમવર્ષા પણ સામાન્ય કરતાં ઓછી થઈ શકે છે। નિષ્ણાતોના મતે આ વખતે સક્રિય રીતે અસર કરતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંખ્યા ઓછી રહેશે। નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર મહિને 4-5 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે, જે આ વખતે 3-4 હોઈ શકે છે। અલનીનોની અસરનો અર્થ એ છે કે શિયાળો વહેલો શરૂ થશે। અલનીનોના કારણે તાપમાન સામાન્ય કરતાં વધારે રહે છે અને જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આવૃત્તિ પણ વધે છે। તેનો નમૂનો ઓક્ટોબરમાં જોવા મળ્યો હતો। છેલ્લા 21 દિવસમાં 5 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે। હાલ તેની અસર એવી થઈ શકે છે કે અગાઉના વર્ષો કરતાં શિયાળો વહેલો આવશે। નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જ તમને ઠંડીનો અનુભવ થવા લાગશે। ઉત્તરીય ભારતના મેદાની વિસ્તારોમાં રાત્રિનું તાપમાન જ 13-15 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે। ત્યારે હવે અંબાલાલ પટેલની આગાહી જાણવી પણ ખૂબ જરૂરી છે। અંબાલાલ પટેલના મત મુજબ ગુજરાતમાં આ વખતે ઠંડી વહેલી શરૂ થશે। તાપમાન ગગડવાને કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન એક સપ્તાહ પહેલા 26.1 ડિગ્રી હતું, જે ઘટીને 22.6 ડિગ્રી થયું છે। હાલ ગુજરાત રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને બીજી તરફ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડી બંનેમાં સિસ્ટમ સક્રિય છે। ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જો કે ગુજરાતમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેવાનું અનુમાન છે। વહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ગુજરાતનું વાતાવરણ ઉપર જે છે તે અસર થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હાલ તો અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાના કારણે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ત્યારબાદ પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે પાકિસ્તાનથી માંડીને ઉત્તરીય પર્વતીય પ્રદેશો સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે, જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે। હવે ધીમે ધીમે સવારમાં ઠંડી વધી જશે અને ચાલુ વર્ષે ઠંડી દિવાળી પહેલાં શરૂ થઈ જવાની શક્યતા છે। ત્યારબાદ 3 નવેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને વરસાદ લાવશે, જો કે એક સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 3-4 ડિગ્રી ગગડ્યું છે। તાપમાન ગગડવાને કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન એક સપ્તાહ પહેલાં 26.1 ડિગ્રી હતું, જે ઘટીને 22.6 ડિગ્રી થયું છે। ડીસાનું લઘુત્તમ તાપમાન 25.3 ડિગ્રી હતું, જે ઘટીને 22.1 ડિગ્રી થયું છે। રાજકોટનું લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી હતું, જે ઘટીને 22.8 ડિગ્રી નોંધાયું છે। તો અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે। મહત્તમ તાપમાન ઊંચું છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટવાનું શરૂ થશે। જો કે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ કડકડતી ઠંડી પડતી હોય છે। રાજ્યમાં હવે કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર। હવામાન વિભાગે આપી છે કડકડતી ઠંડીની આગાહી। આવતા સપ્તાહથી વધી શકે છે રાજ્યમાં ઠંડીનું જોર। હવામાન વિભાગનું અનુમાન છે રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે, તેમજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીએ પહોંચ્યું છે તથા ગઈકાલે અમદાવાદનું તાપમાન 35.1 ડિગ્રી નોંધાયું હતું।
पवनोनी दिशा बदलता बेवड़ी ऋतु रहेशे। पवनोनी दिशा बदलता बेवड़ी ऋतुनो अहेसास थई रह्यो छे तथा हाल 5 दिवस बेवड़ी ऋतु रहेवानुं अनुमान छे। राज्यमां हवे धीरे धीरे वहेली सवारे अने राते ठंडीनो चमकारो अनुभवाई रह्यो छे, परंतु हजी पण बपोरे तो तापनो तरखाट चाली रह्यो छे। ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે, ઠંડી કે ગરમીનું જોર વધશે તે તમામ બાબતો અંગે અનુમાન વ્યક્ત કર્યું છે। અમદાવાદ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આગામી 5 દિવસ ગુજરાતના મહત્તમ અને લઘુત્તમ વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। 30મી ઓક્ટોબર સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને દીવ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી। અરબી સમુદ્રમાં આવેલા જોરદાર વાવાઝોડા અને બંગાળની ખાડીમાં આવેલા હમુન વાવાઝોડાની ગુજરાતના વાતાવરણ પર કોઈ ખાસ અસર જોવા મળી નથી। હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે જોરદાર વાવાઝોડાના કારણે 26 ઓક્ટોબર સુધી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધુ કાળા વાદળો જોવા મળશે। ગુજરાત હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આ સમયગાળા દરમિયાન હવામાનમાં પલટો આવશે। રાજ્યમાં હજુ પણ 4 દિવસ બેવડી ઋતુની અસર રહેવાનું અનુમાન છે। રાજ્યભરમાં વરસાદની કોઈ શક્યતા નથી। રાજ્યમાં આગામી સપ્તાહથી ઠંડીનું જોર વધશે તેમજ પવનની દિશા બદલાતા ધીમા પગલે શિયાળાનું આગમન થયું છે। રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર યથાવત છે। 4 દિવસ બેવડી ઋતુની અસરનું અનુમાન છે તથા મોડી રાત્રે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહ્યું છે તેમજ શહેરનું લઘુત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું છે। રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી। આ વર્ષે ઠંડી વહેલી શરૂ થવાના એંધાણ પહાડો પર અત્યારથી જ બરફ વરસાદ શરૂ થઈ ગઈ છે। સોનમર્ગમાં ગઈકાલે મોડી રાત્રે થઈ બરફ વરસા, ઉત્તરાખંડમાં પણ ઉંચાણવાળા વિસ્તારોમાં બરફ વરસા, કેદારનાથ ધામમાં પણ થઈ હતી બરફ વરસા। સોમવારે દેશના વિવિધ રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। ઉત્તરકાશીના ગંગોત્રી અને યમનોત્રીમાં મોસમની પ્રથમ હિમવર્ષા અને વરસાદની ગતિવિધિઓ જોવા મળી હતી। આ સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો। ઉત્તર ભારતના ઘણા મેદાનોમાં ભારે પવન સાથે વરસાદી ગતિવિધિઓ પણ જોવા મળી હતી। સર્વપ્રથમ વાત કરીએ વાવાઝોડા તેજની, તો તેજની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। 5 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે પણ હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન એટલે કે દિવસ અને રાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી। બંગાળની ખાડી અને અરબ સાગરમાં હાલ 1-1 વાવાઝોડું સક્રિય છે, ત્યારે ગુજરાતીઓને પણ ચિંતા સતાવી રહી છે। તે બિપોરજોય વાવાઝોડાની જેમ રાજ્ય પર કોઈ મોટી અસર ના છોડે, પરંતુ ગુજરાતીઓને ડરવાની જરૂર નથી। અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા આગામી 5 દિવસ વાતાવરણમાં મોટા ફેરફાર નહીં થાય તેમ જણાવ્યું છે। આ ઉપરાંત હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે શું શું જણાવ્યું તેની પર પણ એક નજર કરી લઈએ। આ સાથે વાવાઝોડું તેજ અને હામૂનનો લેટેસ્ટ અપડેટ ટ્રેક પણ જાણીએ। આ હામૂન શબ્દ જે છે તે આપણા વિડીયોમાં આજે નવો છે। હામૂન શબ્દ જે છે તે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાનું નામ છે। બંગાળની ખાડીમાં જે એક સિસ્ટમ બની હતી તે હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ચૂકી છે અને તેનું નામ હામૂન રાખવામાં આવ્યું છે। મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજથી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે। મહત્તમ અને લઘુત્તમ તાપમાન એટલે કે દિવસ અને રાતના તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી। હાલ જે રીતનું સવારનું તાપમાન છે તેવું જ તાપમાન એટલે કે 36-38 ડિગ્રી સુધીનું જ મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે। આ સાથે રાતના તાપમાનમાં પણ વધારે ફેરફાર થવાની શક્યતા નથી। લઘુત્તમ તાપમાન પણ આશરે 21-24 સુધી રહેવાની શક્યતા છે। ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે આપેલી અપડેટ મુજબ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તેજના લેન્ડફોલની પ્રક્રિયા જે છે તે ચાલુ થઈ ગઈ હતી અને અત્યારે સાંજ સુધીમાં તે લેન્ડ પણ થઈ ચૂક્યું છે, જેથી 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે અને મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે VSCS તરીકે અલગોદાહની દક્ષિણે નજીકના યમનના દરિયાકાંઠાને થોડા કલાકોમાં
पार करे तेवी संभावना हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी हती। आ साथे भारतीय हवामान विभागे आपेली अपडेट प्रमाणे पश्चिम मध्य बंगाळनी खाड़ी परनुं डीप डिप्रेशन तीव्र चक्रवातमां बन्युं छे अने बांग्लादेशमां लैंडफॉल करे तेवी शक्यता छे। दरमियान ओडिशामां विशेष राहत कमिश्नरे जिल्ला मेजिस्ट्रेटने सतर्क रहेवा जणाव्युं छे। भारतीय हवामान विभागना ताजेतरना अपडेट अनुसार डीप डिप्रेशन छेल्ला 6 कलाक दरमियान 14 किमी प्रति कलाकनी झड़पे उत्तर पूर्व तरफ आगळ वधीने चक्रवाती तोफान हामूनमां तीव्र बन्युं अने आजे सांजे 5:30 वाग्ये तेज विस्तारमां अक्षांश 18.3 અને રેખાંશ 87.3 નજીક કેન્દ્રિત છે। તે પારાદીપ એટલે કે ઓરિસ્સાથી આશરે 230 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં, દીધા પશ્ચિમ બંગાળથી 360 કિમી દક્ષિણે અને ખેપુપારા બાંગ્લાદેશથી 510 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે। તે આગામી 12 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે એમ IMD બુલેટિનમાં જણાવ્યું છે। બુલેટિનમાં વધુમાં જણાવાયું છે કે તે લગભગ ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને 25 ઓક્ટોબરની બપોરના સુમારે ઊંડા ડિપ્રેશનમાં ખેપુપારા અને ચિત્તાગોંગ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે। ભારતના દરિયામાં તેજ વાવાઝોડા બાદ ફરી એક નવું વાવાઝોડું બની ગયું છે અને એ પણ વધારે ખતરનાક બને તેવી શક્યતા દેખાઈ રહી છે। અરબી સમુદ્રમાં બનેલું અતિ ભીષણ તેજ વાવાઝોડું યમન પર ત્રાટક્યું છે। જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયું ત્યારે પવનની ગતિ 135 કિમીથી 150 કિમી પ્રતિ કલાક જેટલી હતી। યમનની ધરતી પર પહોંચ્યા બાદ આ વાવાઝોડું હવે નબળું પડશે અને આજ સાંજ સુધીમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે। આ વાવાઝોડાના કારણે સૌથી વધારે નુકસાન યમનને થયું છે, જ્યારે પાડોશી દેશ ઓમાનમાં પણ તેની અસર થઈ છે। તેજ વાવાઝોડું વિખેરાઈ જાય એ પહેલાં જ બીજું વાવાઝોડું સર્જાઈ ગયું છે અને હવે હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું પણ ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી પૂરી સંભાવના છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાનું નામ હામૂન રાખવામાં આવ્યું છે અને હામૂન નામનું આ વાવાઝોડું ભારતના દરિયા કિનારા પર ત્રાટકે તેવી સંભાવના દેખાઈ રહી છે। જો કે તે દેશના કેટલાક રાજ્યોને અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે। ઓડિશા તથા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે તેમની અસર જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં તેના કારણે ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે। આ હામૂન વાવાઝોડું બંગાળની ખાડીમાં આગળ વધતાની સાથે હજુ પણ મજબૂત બનશે અને તે વેરી સિવિયર સાયક્લોન બનશે, એટલે કે તે અતિ ભીષણ ચક્રવાત બની જશે। હાલની સ્થિતિ પ્રમાણે તે વધારે તાકાતવાળું બનશે અને ત્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 135 કિમી સુધી પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે। જો કે આ વાવાઝોડું બાંગ્લાદેશના દરિયા કિનારા પર ત્રાટકે તેવી સંભાવના છે। ગુજરાતમાં હવે હવામાન પલટાશે ખરું તેના વિશે પણ ચર્ચા કરી લઈએ। તેજ વાવાઝોડું યમન સુધી પહોંચી ગયું છે અને બંગાળની ખાડીમાં બીજું વાવાઝોડું પણ બની ગયું છે, પરંતુ આ બંનેમાંથી એક પણ વાવાઝોડાની ગુજરાતને સીધી અસર થવાની નથી। ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હાલ હવામાન શુષ્ક રહેશે અને આવનારા 5 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી। રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહે તેવી સંભાવના છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં પણ દિવસ દરમિયાન ગરમી રહેશે અને રાત્રે દરમિયાન થોડું તાપમાન નીચું જાય તેવી સંભાવના છે। હાલ રાજ્યમાં હજુ ઉત્તરમાંથી આવતા ઠંડા પવનોની શરૂઆત થાય તેવી શક્યતા ઓછી છે। ઘણા વિસ્તારોમાં હજુ પણ અરબી સમુદ્ર પરથી પવનો ફૂંકાશે, એટલે કે હજુ રાજ્યમાં ઠંડીની શરૂઆત થવાની શક્યતા ઓછી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું હામૂન વાવાઝોડું પવનો તેની તરફ ખેંચી રહ્યું હોવાથી ઉત્તર ભારતમાં ઉત્તર તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે। એકવાર વાવાઝોડું બાંગ્લાદેશ પર પહોંચી જાય ત્યારબાદ આ પવનો ફરી બદલાશે। હવે એક સવાલ એ પણ છે કે મુખ્યત્વે આપણે ગુજરાતમાં વાવાઝોડા જે છે તે ચોમાસા પહેલાં આવતા હોય છે, તો પછી ચોમાસા પછી વાવાઝોડા શા માટે સર્જાય છે? બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડા સર્જાય છે। આ એક સામાન્ય પેટર્ન છે અને દર વર્ષે બંને દરિયામાં લગભગ સરેરાશ 4 થી 5 વાવાઝોડા સર્જાતા હોય છે। ચોમાસા પહેલાં એપ્રિલ, મે અને જૂન મહિનામાં વાવાઝોડા સર્જાય છે અને ચોમાસા બાદ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન વાવાઝોડા સર્જાય છે।
बन्ने दरियामां वावाझोड़ा सर्जावा पाछळ दरियानी जळ सपाटीनुं ऊंचुं तापमान अने पवनोनी पेटर्न जवाबदार छे। चोमासा दरमियान दक्षिण पश्चिमना मजबूत पवनो भारतना दरिया पर आवे छे अने ते वावाझोड़ा सर्जावा देता नथी। जो के चोमासुं पूरुं थया बाद पवननी पेटर्न पण बदलाय छे अने ते वावाझोड़ुं सर्जाय तेना माटे अनुकूल स्थिति पैदा करे छे। उपरांत दरियानी जळ सपाटीनुं सरेराश तापमान पण वधवा लागे छे અને તે વાવાઝોડાને ઈંધણ પૂરું પાડવાનું કામ કરે છે, જેના કારણે દર વર્ષે ચોમાસા બાદ પણ વાવાઝોડા સર્જાય છે। અરબી સમુદ્રમાં ચોમાસા બાદ કેટલા વાવાઝોડા બન્યા છે તેની જો ચર્ચા કરીએ તો સામાન્ય રીતે અત્યાર સુધી ચોમાસા બાદ સૌથી પહેલા બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાતા હતા, પરંતુ આ વર્ષે એ પેટર્ન તૂટી છે અને અરબી સમુદ્રમાં તેજ નામનું વાવાઝોડું પહેલા સર્જાયું છે। गत वर्ष एटले के 2022 मां अरबी समुद्र में चोमासा बाद एक पण वावाझोडू सर्जायू न हतू, ज्यारे बंगाळनी खाड़ी में बे वावाझोडा सितरंग अने मेंदो सर्जाया हता। हवामान निष्णातोना मते विश्वभर में वधी रहेला तापमान ने कारणे हवे आवी असामान्य गतिविधिओ जोवा मळी रही छे। 2019 मां अरबी समुद्र में चोमासा बाद चार वावाझोडा सर्जाया हता। चोमासा बाद सर्जाता वावाझोड़ा सामान्य रीते खाड़ीना देशों पर जाए छे, परंतु हमेशा एवं नथी होतू के ते खाड़ीना देशों पर ज ते जसे। घणी वखत ते ट्रेक चेन्ज करीने गुजरात ने पण असर करी सके छे। हवामान निष्णातोना कहेवा प्रमाणे अरबी समुद्र में सर्जाई रहेला वावाझोड़ानी आगाही करवी वधारे मुश्किल बनी जती होय छे। बंगाळनी खाड़ीमां बनेलू चक्रवात हमून हवे वधारे खतरनाक बन्यू छे અને અલગ અલગ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે ચક્રવાતી તોફાન હમુનને લઈને લેટેસ્ટ માહિતી આપી છે। હવામાન વિભાગ પ્રમાણે આગામી 24 કલાકમાં ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન હામુન મજબૂત થઈ રહ્યું છે, તેના કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે। એટલું જ નહીં, હવામાન વિભાગે જનતાને તોફાન વિશે અપડેટ રહેવા અને સત્તાવાર સલાહનું પાલન કરવાનું કહ્યું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડી ઉપર બની રહેલી ચક્રવાતી તોફાન હામુન છેલ્લા 6 કલાકમાં 23 કિમી પ્રતિ કલાકની ગતિની સાથે પૂર્વોત્તર તરફ વધી ગયું છે। તેની તીવ્રતા કલાકો સુધી યથાવત રહેવાની સંભાવના છે, ત્યારબાદ તે ઉત્તર પૂર્વ તરફ વધતા ધીમે ધીમે નબળું પડશે। હવામાન વિભાગે કહ્યું છે કે હામુન 25 ઓક્ટોબરની સાંજે ખોપુપારા અને ચટગાંવની વચ્ચે બાંગ્લાદેશ કિનારો પાર કરે તેવી સંભાવના છે। આ દરમિયાન ત્યાં લેન્ડફોલ થઈ શકે છે। ચક્રવાતી તોફાનની ગતિ 65 થી 75 કિમી પ્રતિ કલાકની ગતિથી વધી 85 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે। તો બીજી તરફ ચક્રવાતી તોફાન હામુનને કારણે કેરળ અને તમિલનાડુમાં વરસાદ જોવા મળ્યો છે। અહીં 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે કહ્યું કે સાયક્લોન મંગળવારના તીવ્ર થઈ ગયું હતું, આગામી કેટલાક કલાક સુધી તેની તીવ્રતા યથાવત રહેશે અને પછી બાંગ્લાદેશમાં હીટ કરશે। નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં વરસાદની સંભાવના છે। હવામાન વિભાગ પ્રમાણે આજે અને કાલે અસમના દક્ષિણી ભાગ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે। આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સિવાય કેરળ અને તમિલનાડુમાં આગામી 24 કલાક ભારે વરસાદ જોવા મળશે। તેજ વાવાઝોડાની જો ચર્ચા કરીએ તો અરબી સમુદ્રમાં ઊભું થયેલું વાવાઝોડું તેજ યમન અને ઓમાનના કિનારા પર પહોંચી ગયું છે અને હવામાન વિભાગ તરફથી આપેલી માહિતી પ્રમાણે ચક્રવાતી તોફાન તેજ યમનનો જે કિનારો છે તે પણ પાર કરી ગયું છે અને હવે તે નબળું પડી ગયું છે। તો ગુજરાત માટે આ એક રાહતના સમાચાર છે, જે ઘણા બધા વેધર મોડલ દર્શાવી રહ્યા હતા કે તે યમનના દરિયા કિનારે પહોંચી અને યુટર્ન લઈ અને પાકિસ્તાન તરફ જશે, તો હવે એવી કોઈ સંભાવના નથી। એમ કહી શકાય કે ગુજરાતના માથેથી મોટી બે ઘાત ટળી ગઈ છે। માથે બે બે વાવાઝોડાના અસરના કા ભણકારા જે છે તે વાગી રહ્યા હતા, પરંતુ ગુજરાત જે છે તે બચી ગયું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં આગામી 5 થી 6 દિવસ કોઈ વરસાદ નથી, તેમજ વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે। હવામાન વિભાગના મોટા સમાચાર સામે આવ્યા છે,
તેમણે અપડેટ આપતા કહ્યું છે કે ગુજરાતના દરિયા કિનારે તેજ વાવાઝોડું નહીં આવે, એટલું જ નહીં તેજ વાવાઝોડાથી ગુજરાત પર કોઈ અસર નહીં થાય, ગુજરાતના વાતાવરણમાં પણ કોઈ ફેરફાર નહીં થાય। જો કે માછીમારોને હવે દરિયો ખેડવાની છૂટ આપી દેવાઈ છે, પરંતુ માછીમારોને દરિયામાં છેક અંદર સુધી ન ખેડવા એલર્ટ કરાયા છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ તેજ વાવાઝોડું યમન તરફ જતું રહ્યું છે અને આજે 24 ઓક્ટોબરના રોજ સવારે યમનમાં વાવાઝોડું ટકરાયું છે। આ વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં આગામી 5-6 દિવસ કોઈ વરસાદ નથી, તેમજ વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે। આ સાથે જ હવે અંબાલાલ દ્વારા શિયાળાની માહિતી પણ આપવામાં આવી છે। આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હૂંફાળો રહેશે। આ વર્ષે શિયાળો અલ્નિનોના કારણે થોડો મોડો શરૂ થશે। 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેના કારણે ગુજરાતમાં ઠંડી શરૂ થશે, પરંતુ આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે। 5 ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં કાતિલ ઠંડીને વેગ મળશે। આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે। ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે। એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે, પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહીં। 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતાં સવારે ઠંડક રહેશે। આ દિવસોમાં રોગિષ્ઠ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમુદ્રમાં વરસાદ વધુ થશે। આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જો પૂનમે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહે તો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે। ઉત્તર પૂર્વના વરસાદની સ્થિતિની વાત કરીએ તો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમામ રાજ્યોમાં 24 અને 25 ઓક્ટોબરે વરસાદ જોવા મળશે। આસામમાં 25 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી છે। પૂર્વ ભારતમાં ઓડિશા રાજ્યમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 23-25 ઓક્ટોબર સુધી અહીં ભારે વરસાદ પડી શકે છે। હવે વાત કરવાની છે ગુજરાત વિશેની। અરબી સમુદ્રમાં ચોમાસા બાદનું આ પ્રથમ વાવાઝોડું બન્યું છે અને એ પણ ખૂબ ટૂંકા ગાળામાં ખૂબ જ તાકાતવર બને તેવી સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું અતિ ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે। હાલ દરિયામાં રહેલા આ વાવાઝોડામાં પવનની ગતિ પ્રતિ કલાક 150-175 કિલોમીટર પ્રતિ કલાકની છે। હજુ પણ આ વાવાઝોડું વધારે મજબૂત બનશે અને પવનની ગતિ વધવાની સંભાવના છે। દરિયામાં જ આગળ વધી રહેલા તેજ વાવાઝોડામાં પવનની ગતિ 190 કિલોમીટર પ્રતિ કલાકથી 210 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે। ભારતમાં સામાન્ય રીતે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડા બનતા હોય છે। ચોમાસા પહેલાં બંગાળની ખાડીમાં મોખા નામનું વાવાઝોડું અને અરબી સમુદ્રમાં બિપોરજોય નામનું વાવાઝોડું બન્યા હતા। બિપોરજોય કચ્છના નલિયાની આસપાસ ત્રાટક્યું હતું। ભારતમાં દર વર્ષે લગભગ 4-5 વાવાઝોડા બનતા હોય છે અને અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડા સર્જાતા હોય છે। જો કે નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંખ્યા વધી રહી છે। તે જ વાવાઝોડાનો ખતરો ભારતના દરિયા કિનારા પર નથી, કારણ કે તે ભારતના દરિયા કિનારાથી દૂર જઈ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું ઓમાન અને યમનના દરિયા કિનારા પર ત્રાટકશે અને સૌથી વધારે નુકસાન ત્યાં થવાની શક્યતા છે। હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે આ વાવાઝોડું હવે ફરીથી વળાંક લઈને ગુજરાત તરફ આવે તેવી શક્યતા નહીવત છે। અરબી સમુદ્રના આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી અને રાજ્યમાં તેના કારણે વરસાદ થવાની પણ સંભાવના દેખાતી નથી। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આવનારા 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી અને મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે। હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું સીધું જ યમન પર ત્રાટકે તેવી સંભાવના છે અને તેની અસર ઓમાન અને સાઉદી અરેબિયાના કેટલાક વિસ્તારોમાં થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હવે વાત કરીએ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની। બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન હાલ સર્જાયું છે અને તે હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, એટલે કે વધારે મજબૂત બનશે।
અને વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે। આ સિસ્ટમ હાલ બંગાળની ખાડીની અંદર છે અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહી છે, પરંતુ તે દરિયાની અંદર જ વળાંક લેશે। વળાંક લીધા બાદ તે ઓડિશાના દરિયા કિનારાને પાસેથી થઈને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયા કિનારાની આસપાસ ત્રાટકે તેવી સંભાવના છે। ચોમાસા પહેલા પણ બંગાળની ખાડીમાં બનેલું મોખા નામનું વાવાઝોડું મ્યાનમાર પર ત્રાટક્યું હતું અને આ વખતે પણ ભારતનો મોટા ભાગનો દરિયા કિનારો કદાચ આ વાવાઝોડાના સંપર્કમાં નહીં આવે। બંગાળની ખાડીમાં વાવાઝોડાની સીધી અસર ગુજરાતને થતી નથી અને આ વખતે બની રહેલી સિસ્ટમની કોઈ અસર રાજ્ય પર થવાની સંભાવના નથી। હવે મહત્વની વાત એ છે કે એક ગુજરાતના પૂર્વથી દક્ષિણ ભાગમાં અને બીજું જે છે તે ગુજરાતના દક્ષિણથી પશ્ચિમ ભાગમાં બે વાવાઝોડા જે સર્જાયા છે તેની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં શું ફેરફાર આવી શકે છે તેની ચર્ચા કરવાની છે। બે બે સક્રિય સિસ્ટમ વચ્ચે ગુજરાતનું હવામાન ચગડોળે ચડશે કે નહીં, જાણો હવામાન વિભાગ શું કહી રહ્યું છે। બે બે સિસ્ટમ સક્રિય વચ્ચે ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ, શું ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર છે કે નહીં। આગામી 5 દિવસ ગુજરાતના હવામાનમાં કોઈ મોટા ઉલટફેરની સંભાવના ખરી? અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ પણ સિસ્ટમ બને તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળતી હોય છે। હાલ પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં સિસ્ટમ સક્રિય છે। હાલ પશ્ચિમ મધ્ય તેમજ દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં વાવાઝોડું તેજ સક્રિય છે। બીજી બાજુ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય છે। આ બંને સિસ્ટમ સક્રિય હોવા છતાં ગુજરાતના વાતાવરણમાં બહુ ફેરફાર થશે નહીં। હવામાન વિભાગનું અનુમાન છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે, પરંતુ તેની અસર ગુજરાતના વાતાવરણ પર પડશે નહીં। હાલ તો ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન યથાવત રહેશે। આગામી 5 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે। જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે તેજ વાવાઝોડાના કારણે ગુજરાત તરફ ભેજ આવશે, જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાના કારણે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। 22 ઓક્ટોબર પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને પાકિસ્તાનથી માંડીને ઉત્તરીય પર્વતીય પ્રદેશો સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે, જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે અને હવે ધીમે ધીમે સવારમાં ઠંડી વધી જશે। તો ગુજરાતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમથી વાતાવરણને કોઈ અસર થશે નહીં, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો વાતાવરણને અસર થશે કે નહીં તે હવે જોવું રહ્યું। હાલ ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે અને વાદળછાયું વાતાવરણ પણ ખેડૂતોની ચિંતા વધારી દે છે। જો કે હવામાન વિભાગનું અનુમાન ખેડૂતો માટે રાહતના સમાચાર છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો, કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે। તો હમણાં જ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લો। તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।